કાલાવડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ જેસરિયાએ સરકારની વાવણીથી વેચાણ સુધીની સહાયથી ખૂબ ઓછા સમયમાં અને આધુનિક પદ્ધતિથી નવા પાકની ખેતી કરી અને મેળવી સમૃદ્ધિ. ચોટીલાના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં શહેરના 45 વર્ષથી ઉપરના અને 100 જેટલા મફત લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી. બનાસકાંઠાના પાલનપુરમાં ડિવાઇન ટચ હાઈસ્કૂલમાં વુમન્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દાહોદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ પગરખા બનાવી પગભર થવાની દિશામાં પગલું માંડ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસામાં કોબીજ પકવતા ખેડૂતને કોબીજનું ભેળસેળવાળું બિયારણ પધરાવવામાં આવ્યું. ખેડૂતોને હાલ તો રોવાનો વારો આવ્યો છે, માત્ર વડવાસા ગામના ખેડૂતોને 8 કરોડથી વધારે નુકસાન થવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા આજે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો, તો પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને પણ નંબર આવે ત્યારે રસી લેવાનો અનુરોધ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાટ સમાન એવા એપ્રોચ રોડ ઉપર આવેલા સંઘ કોમ્પ્લેક્સમાં રાત્રિના સમયે તસ્કરોએ 4 દુકાનના તાળા તોડી પ્રાંતિજ પોલીસને ચેલેન્જ આપી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મહિલા દિન નિમિત્તે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના આસરોળા ગામેથી પ્રાંતિજ પોલીસે 7 લીટર દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટમાં તરુણીને ધમકી આપી પ્રેમીએ આચર્યું દુષ્કર્મ. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું. મુંબઈના થાણેમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર. દરિયા કિનારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12 થી 15 માર્ચ સુધી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું થવાની શક્યતા. અંબાલાલ પટેલની આગાહી. ઇંગ્લેન્ડના T20 કેપ્ટન પાસે ટેસ્ટ કેપ્ટન કરતા વધુ સત્તા. વોર્ન. સાસરીમાં મહિલા પર હિંસા માટે પતિ જવાબદાર. સુપ્રીમ કોર્ટ. ભારતીય હોકી ટીમે બ્રિટનને 3-2 થી હરાવી. અભિનેત્રી પામેલા એન્ડર્સને પોતાનું ભવ્ય ઘર વેચવા મૂક્યું. દિલ્હીની તમામ હોસ્પિટલમાં કોરોના રસી મળશે તદ્દન ફ્રી. ખેડૂત આંદોલન પર બ્રિટિશ સરકારે આપ્યું મોટું નિવેદન. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.